हेलो स्टूडेंट्स, हवे आपणे જોઈએ ઉદાહરણ નંબર 4। મિત્રો, ઉદાહરણ નંબર 4 ની અંદર એક વર્ગના 38 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય તેનો આવૃત્તિ વિતરણ કોષ્ટક અહીં આપેલું છે। અહીં મિત્રો, એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે। જે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે જોઈ શકીએ, જેમાં આપણે એક તરફ वजन ना वर्गो आपेला छे, बीजी बाजू ते वजन नी वर्गो नी आवृत्ति आपेली छे, जे विद्यार्थियों नी संख्या दर्शावे छे। टोटल 38 विद्यार्थियों अहीं छे, बराबर। आ जे वर्गो आपणे जोवा मळे छे ते परस्पर अनाच्छादित, बराबर, प्रकारना, एटले के नॉन ओवरलैपिंग प्रकारना वर्गो आपणे अहीं जोवा मळे छे। हवे मित्रों, शुं थाय छे के स्कूल शुरू થાય છે ત્યારે સ્કૂલ ની અંદર જે નવા વિદ્યાર્થીઓ આવે છે તેમનું વજન કરવામાં આવે છે અને તે વજન ની માહિતી ને લગતું આવર્ત કોષ્ટક અહીંયા બતાવવામાં આવ્યું છે। આવર્ત કોષ્ટક ની અંદર થોડા સમય પછી બે નવા વિદ્યાર્થીઓ એડ થાય છે। જે બંને નવા વિદ્યાર્થીઓ નું વજન કરવામાં આવે છે તો તે વજન 35.5 અને 40.5 થાય છે, બરાબર। તો આપણે 40.5 અને 35.5 આ બંને વજનને આ આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર જો મૂકવું હોય તો એને કેવી રીતે મૂકીશું તેનો આધારિત આપણો આખો એક્ઝામ્પલ છે। અહીં આપણે લઈએ કે 35.5 અને 40.5 કેજી વજનને આપણે આ આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં એડ કરવાનું છે। તો આપણે એને કેવી રીતે એડ કરીશું, બરાબર। આ પહેલેથી તૈયાર આપણો કોષ્ટક છે, એ કોષ્ટકની અંદર આ બંને નવા વજનને આપણે એડ કરવા હોય તો આપણે આ જે પરિસ્થિતિમાં હાલ છે તેની અંદર આપણે આ બંનેને એડ કરી શકીએ તેમ નથી, કારણ 35.5 અને 40.5 0.5 વાળો તો અહીંયા કોઈ વર્ગ છે જ નહીં, બરાબર। એને 35 માં પણ ના મૂકાય, કારણ કે આ 35 એક્ઝેક્ટ 35 વજન પર પૂરું થઈ જાય, ત્યારબાદનો વર્ગ શરૂઆત થાય છે 36 થી, બરાબર। તો એને આની અંદર પણ ના મૂકાય, બરાબર, કારણ કે આ 35.5 છે તો આ બંનેમાં તેનો સમાવેશ થતો નથી, તો એને મૂકવું ક્યાં? તો તેના માટે આપણે આ જે વર્ગો છે એ વર્ગોને બદલવા પડે, બરાબર છે। વર્ગોને બદલશું તો આપણે આ નવા બંને વજનને આપણે તેની અંદર મૂકી શકીશું। તો હવે કેવી રીતે બદલીશું તે પદ્ધતિ આપણે અહીં જોવાની છે। તે એવી રીતે આપણે બદલશું કે આ જે વર્ગો છે એ વર્ગો એકબીજા પર લેપિંગ થાય, એટલે કે આચ્છાદિત થઈ જાય, તે પ્રકારના વર્ગોની અંદર આપણે આને ફેરવીશું। હવે ખાસ મિત્રો ધ્યાનમાં આપજો કે કેવી રીતે ફેરવવામાં આવે છે। અહીં આપણને આપેલ વર્ગોની અંદર આપણે જેને નવા વજન આપણને મળ્યા છે તે એડ થઈ શકે તેમ નથી, બરાબર। તો એટલા માટે આપણે નવો વર્ગોની રચના કરવાની છે। નવા વર્ગો બનાવવા માટે શું કરશું? તો નવા વર્ગો બનાવવા માટે સૌપ્રથમ મિત્રો આપણે આની અંદરથી બે વર્ગો લેશું। ઉદાહરણ તરીકે બે વર્ગો હું અહીં લઉં છું 31 થી 35 અને બીજો લઉં છું 36 થી 40। હું અહીં બે વર્ગો લઉં છું, ત્યારબાદ આપણે કરવાનું છે કે આ વર્ગોની અંદર આપણે જોઈએ 31 અર્ધવર્ગ સીમા છે, 35 ઉર્ધ્વવર્ગ સીમા છે, બીજા વર્ગની અંદર 36 અર્ધવર્ગ સીમા છે, 40 ઉર્ધ્વવર્ગ સીમા છે। તો અહીં આપણે પહેલો વર્ગ અને બીજા વર્ગ વચ્ચે કેટલું અંતર છે તે સૌપ્રથમ આપણે શોધવું પડશે। તો બંને વર્ગો વચ્ચેનું અંતર શોધવું હોય તો તે કેવી રીતે મળશે? તો તેના માટે પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધ્વ સીમા આ બંને વચ્ચેનો તફાવત જોશું તો પહેલો વર્ગ અને બીજા વર્ગ વચ્ચેનો તફાવત આપણને ખબર પડશે। તો અહીં આપણે લખીએ કે વર્ગ 36 40 ની અર્ધવર્ગ સીમા જે છે 36, જ્યારે 31 35 વર્ગની ઉદ્ભવ વર્ગ સીમા
જે છે 35 આ બંને વચ્ચેનું અંતર આપણે જોશું તો એ બંને વચ્ચેનું અંતર તો છે 36 35 બરાબર 1 એટલે આપણે ખબર પડે છે કે આ પહેલો વર્ગ અને બીજો વર્ગ આ બંને વર્ગ વચ્ચેનું અંતર કેટલું છે તો 35 થી 36 થાય છે બરાબર 35 એટલે 36 પર ગયું તો કેટલો ડિફરન્સ આવ્યો 1 એટલે કે આ બંને વર્ગ વચ્ચેનું અંતર કેટલું છે 1 છે આપણે જોઈ શકીએ તમામ વર્ગોની અંદર બીજા વર્ગ પછી ત્રીજા વર્ગ વચ્ચેનું અંતર 1 ત્રીજા પછી ચોથા વચ્ચેનું અંતર 1 આ તમામ વર્ગોનું એક વર્ગ પછી બીજા વર્ગ પર જઈએ તો વચ્ચેનું અંતર કેટલું આવે છે 1 આવે છે તો સૌપ્રથમ આપણે કાર્ય કરવાનું છે બે વર્ગો વચ્ચેનું અંતર શોધવાનું છે ત્યારબાદ તે અંતરનું અડધું કરવાનું છે એટલે કે અડધું અંતર અડધું અંતર કરીશું તો કેટલું થશે 1/2 એટલે કે 0.5 બરાબર નેક્સ્ટ આપણે શું કાર્ય કરવાનું છે તો કે આજે આપણને અંતર મળ્યું 1 તેનું અડધું કરીશું 1 નું અડધું કરીશું એટલે આપણે કેટલા મળશે 0.5 મળશે બરાબર આ જે અડધું અંતર આપણને મળે છે આ અડધા અંતરને આપણી પાસે જે વર્ગો છે એ વર્ગોની અધ વર્ગ સીમામાંથી બાદ કરવાનું અને ઉદ્ભવ વર્ગ સીમામાં એડ કરવાનું છે શું કરવાનું છે વર્ગ 31 35 માંથી બનતો નવો વર્ગ આપણે મિત્રો શું કરવાનું છે અધ વર્ગ સીમા 31 માંથી બાદ કરવાનું અને ઉદ્ભવ વર્ગ સીમા 35 ની અંદર આ જે અંતર છે તેને એડ કરવાનું જો આપણે આવું કરશું તો આપણને શું મળશે 31 ઓછા 0.5 એટલે 30.5 અને 35 વત્તા 0.5 એટલે 35.5 આપણને મળશે મિત્રો ખ્યાલમાં આવે છે આપણે એક નવો વર્ગ મળી ગયો વર્ગ 31-35 માંથી આ જે બંને વર્ગો વચ્ચેનું અંતરનું અડધું અંતર વર્ગોના અધ વર્ગ સીમામાંથી બાદ કર્યું ઉદ્ભવ વર્ગ સીમામાં એડ કર્યું તો આપણને એક નવો વર્ગ મળી ગયો બરાબર 30.5 થી લઈને 35.5 વાળો વર્ગ મળ્યો તે જ રીતે બીજો જે આપણો વર્ગ છે વર્ગ 36-40 એમાંથી પણ નવો વર્ગ બનશે આ જ રીતે બનતો નવો વર્ગ તે શું થશે તો 36-0.5 અને 40+0.5 36માંથી જશે તો 36માંથી 0.5 જશે તો 35.5 અને 40માં એડ થશે તો 40.5 તો આપણને બીજો નવો વર્ગ મળ્યો 35.5 થી લઈને 40.5 બરાબર તો અહીં મિત્રો જુઓ આપણને જે પહેલાથી આપણે કોષ્ટક આપેલું હતું તેની અંદર વર્ગોની અંદર આપણી કિંમત મૂકી શકાય તેમ નહીં હતું તો એટલા માટે આપણે શું કર્યું વર્ગોને ચેન્જ કરી નાખ્યા કેવી રીતે ચેન્જ કર્યા તો કે આ રીતે ચેન્જ કર્યા હવે આપણી પાસે નવા વર્ગો આપણને મળી રહ્યા છે પહેલો વર્ગ આપણને મળ્યો 30.5 થી લઈને 35.5 બીજો વર્ગ આપણને મળ્યો 35.5 થી લઈને 40.5 બરાબર એ જ રીતે આપણે આગળ કરતા જશું તો આપણને ક્રમશઃ બધા વર્ગો મળતા જશે બરાબર જોઈએ તો કયા કયા વર્ગો મળશે પહેલો વર્ગ આપણને મળ્યો 30.5 થી લઈને 35.5 બીજો વર્ગ મળ્યો આપણને 35.5 થી 40.5 આપણે જોઈ શકીએ પહેલા વર્ગનો ઉદ્ભવ સીમા કે બીજા વર્ગની અધ સીમા થાય છે પેજ પ્રોસેસ આગળ કન્ટિન્યુ રહેશે 40.5 થી 45.5 ત્યારબાદ 45.5 થી 50.5 50.5 થી 60.5 60.5 થી 70.5 70.5 થી 75.5 બરાબર મિત્રો આ આપણે મિત્રો ક્યાં સુધી કરવાનું છે તો આપણને જે કોષ્ટક આપ્યું છે ત્યાં જુઓ મેક્સિમમ 75 સુધી આવેલા છે તો અહીં
75.5 75.5 સુધી આપણે વર્ગો પહોંચે એટલે આપણો કામ પૂરો થઈ જાય બરાબર આનાથી આગળ આપણે કોઈ પણ વિદ્યાર્થીની સંખ્યાની માહિતી આપી નથી એટલે કે મેક્સિમમ વજનવાળો વિદ્યાર્થી કેટલો છે 75 છે એટલે 75.5 આવી ગયો આથી આગળના વજનની આપણે જરૂર નથી તો અહીં સ્ટોપ થઈ જશે તો આ જે મિત્રો આપણને મળ્યા એ શું મળ્યા આપણને આના સાપેક્ષમાં નવા વર્ગો મળ્યા એવા વર્ગો મળ્યા કે જેની અંદર આપણે આ બે નવા વિદ્યાર્થીઓના વજનને શું કરી શકીશું એડ કરી શકીશું બરાબર તો હવે આ વર્ગોના આધારે આપણે નવું એક આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ હવે નવું આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આવશે વજન કેજીમાં અને બીજો આવશે વિદ્યાર્થીની સંખ્યા वजन नो आपने नवा आवृत्ति व नवा वर्ग आपने मळ्या छे ते लखी देजे 30.5 થી લઈને 35.5 35.5 થી 40.5 40.5 થી 45.5 45.5 થી 50.5 50.5 થી 55.5 55.5 થી 60.5 તો અમે તો આપણે જોઈ શકીએ નવા વજનનો જે આપણને વર્ગો મળ્યા 30.5 થી લઈને 75.5 આપણને મળ્યા હતા તે આપણે લખી દીધા હવે આની અંદર આપણે લખવાનું છે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા ક્યાંથી લખશું પહેલા કોષ્ટકમાંથી પહેલા કોષ્ટકમાં જુઓ 31 થી લઈને 35 કેજીની અંદર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી 9 હતી એટલે કે 31 થી લઈને 35 સુધીના વજન ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી 9 હતી તે નવા કોષ્ટક પ્રમાણે ક્યાં આવશે નવા વર્ગો પ્રમાણે ક્યાં આવશે તો 31 થી 35 વાળા બધા 30.5 થી 35.5 ની અંદર આવશે તો અહીં આવશે 9 બરાબર બીજું છે 35.5 થી 40.5 અહીં છે 36 થી 40 ની 40 વજનવાળા વિદ્યાર્થીઓની સંખ્યા તો અહીં 5 વિદ્યાર્થીઓ એવા છે કે જે 36 થી 40 વર્ગવાળા કેટેગરીમાં આવે છે તો 36 થી 40 વાળા કેટલા છે 5 અહીં આપણા વર્ગો કયા છે 35.5 થી 40.5 વાળા આથી આ 5 આની અંદર આવશે પરંતુ આ જે આપણે નવો વિદ્યાર્થી દાખલ થયો છે 35.5 કેજી વાળો તે પણ ક્યાં આવશે આ 35.5 થી લઈને 40.5 કેટેગરી ની અંદર આવશે તો 5 હતા પેલો એક એડ થશે એટલે કેટલા આવશે 6 અહીં આવશે બરાબર હવે એક બાબતનો સવાલ થાય આપણને કે 35.5 અહીં ઉપરના પહેલા વર્ગમાં પણ હતા 35.5 તો બીજા વર્ગમાં પણ છે તો હવે જે આ નવો વિદ્યાર્થી છે વજન 35.5 વાળો એને કયા વર્ગમાં નાખો આ પહેલા વર્ગમાં નાખો કે બીજા વર્ગમાં નાખો તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો જ્યારે વર્ગોનું ઓવરલેપિંગ થતું હોય એટલે કે એક વર્ગની ઉદ્વ સીમા તેના પછીના વર્ગની અધમ વર્ગ સીમા હોય ત્યારે ઉદ્વ વર્ગ સીમાને અવગણવામાં આવે છે બરાબર એટલે કે ઉદ્વ વર્ગ સીમાનું જો માપ ધરાવતો વજન ધરાવતો કોઈ હોય વ્યક્તિ તો તેને અધમ વર્ગ સીમામાં નાખવામાં આવે છે એટલે કે 35.5 વજનનો જે વિદ્યાર્થી છે તેને પહેલા વર્ગમાં નાખતા ક્યાં નાખવામાં આવશે બીજા વર્ગની અંદર તેને દાખલ કરવામાં આવશે સમજમાં આવે છે મિત્રો આ જે ઉદ્વ વર્ગ સીમા છે તેના વજનને આપણે ટોટલી અણગણવાનું છે બરાબર એને ધ્યાનમાં લેવાનું નથી
જે પણ ધ્યાનમાં લેવાનું છે કોને ધ્યાનમાં લેવાનું છે અધ વર્ગ સીમાને જ ધ્યાનમાં લેવાનું છે આપણે અહીં વચ્ચે 35.5 થી લઈને 40 સુધીની વજનવાળા વિદ્યાર્થીને લઈ શકીએ 40.5 હોય તો તેને અમને લેવાય પણ સામા લેવાય ત્રીજા વર્ગમાં લેવાય સમજમાં આવે છે બરાબર ત્યારબાદ જોઈએ 41 થી 45 41 થી 45 માં કેટલા છે 14 છે 41 થી 45 ની અહીંયા કેટલા છે 40.5 થી 45.5 આપણો જે વિદ્યાર્થી છે 40.5 વાળો નવો વિદ્યાર્થી તે ક્યાં એડ થશે 40.5 થી 45.5 વાળા વર્ગમાં એડ થશે આની અંદર ઓલરેડી પહેલેથી જ 14 વિદ્યાર્થીઓ તો છે જ આ એક વધારે નો એડ થયો તો કેટલા થઈ જશે અહીં અહીં થઈ જશે 15 વિદ્યાર્થીઓ આ 15 વિદ્યાર્થીઓ એવા હશે જે ક્યાં હશે 40.5 થી 45.5 ના વજન કેટેગરીની અંદર હશે તો 41 થી 45 વાળા પ્રમાણે આવી જશે મિત્રો સમજમાં આવે છે હવે 45.5 થી 50.5 તો આ 46 થી 50 વાળા તમામ એટલે કે 3 51 થી 55 વાળા 1 છે તો એ પણ આની અંદર આવશે 1 56 થી 60 વાળા 2 છે તો એ આની અંદર આવશે 1 2 ત્યારબાદ 61 થી 65 વાળા 2 છે તો તે આ કેટેગરીમાં આવશે 66 થી 70 તો 66 થી 70 ક્યાં આવે છે આ વર્ગની અંદર આવે છે તો 1 71 થી 75 તે પણ આ વર્ગમાં આવે છે એ પણ 1 બરાબર મિત્રો આમનો ટોટલ હતી સંખ્યા 38 હવે આપણને નવી સંખ્યા મળી તે જોઈએ 9 ને 6 15 2 30 30 ને 3 33 ને 34 ને 36 38 ને 2 40 બરાબર મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ 40 પહેલા કેટલી હતી 38 આ બે ક્યાંથી વધી તો અહીંથી વધી આ બંનેને આપણે આની અંદર એડ કરી દીધા આથી આપણે નવું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણને મળ્યું શું મળ્યું 40 વિદ્યાર્થીઓ વાળું આપણને મળ્યું હવે આ આવૃત્તિ વિતરણ કોષ્ટકના આધારે આપણે કોઈ પણ સવાલનો જવાબ આપી શકીએ કે 45.5 થી 50.5 વર્ગની આવૃત્તિ કેટલી છે 3 બરાબર એ પ્રકારના કોઈ પણ જવાબ આપી શકીએ આ જે મિત્રો આખી પ્રોસેસ આપણે કરી તેને શું કહેવાશે તો એને મિત્રો કહેવાશે આવૃત્તિ વિતરણના વર્ગોને સતત વર્ગોમાં ફેરવ્યા સતત વર્ગો એટલે શું આ જે વર્ગો આપ્યા છે બરાબર જે નોન ઓવરલેપિંગ છે જેનો એકબીજા પર આચ્છાદિત થતા નથી આગળના પદ પર આચ્છાદિત થતા નથી રિપીટ થતા નથી આ પ્રકારના વર્ગોને કહેવાય અનાચ્છાદિત અનાચ્છાદિત વર્ગો જ્યારે આ પ્રકારના વર્ગો કે જે એકબીજા પર ઓવરલેપ થતા હોય પહેલો વર્ગનો ઉદ્ભવ સીમા બીજા વર્ગની અધ સીમા થાય બીજા વર્ગનો ઉદ્ભવ સીમા ત્રીજા વર્ગની અધ સીમા થાય એટલે કે નવા વર્ગ પર ઓવરલેપ થતા હોય તેવા વર્ગોને શું કહેવાય તેવા વર્ગોને કહેવાય સતત વર્ગો બરાબર મિત્રો અને સતત વર્ગોમાં કેવી રીતે ફેરવાય તો તે આપણે આ મેથડ દ્વારા ફેરવી શકીએ બરાબર સતત વર્ગોમાં ફેરવવા આપણે બે વિદ્યાર્થીઓ એડ કર્યા નવા બરાબર અને તેનો કોન્સેપ્ટ લઈને આપણે સતત વર્ગોમાં ફેરવ્યું તો મિત્રો સમજમાં આવ્યું શું કહ્યું આપણે આપણને 38 વિદ્યાર્થીઓના વજન આપેલા છે એ વજનને લગતું એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી કરીને એમની માહિતી આપણને સરળતાથી મળી શકે હવે આ જ આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર આપણે બે નવા વજનના વિદ્યાર્થીઓને એડ કરવાના છે કે જેમનું વજન 35.5 અને 40.5 બરાબર નવું વજન છે જે આપણે જે વર્ગો લીધા છે તેની અંદર આવતું નથી આવતું તો આપણે શું કરવું પડશે આ વર્ગોને સતત વર્ગોમાં ફેરવવા પડશે સતત વર્ગોમાં રહ્યા છું તો આ બંને એડ થઈ જાય એવું છે સતત વર્ગોમાં ફેરવવા માટે આપણે બે ઉદાહરણ લઈ લીધા બે વર્ગોને ઉદાહરણ તરીકે લીધા જેમાં એક વર્ગની અધ વર્ગ સીમા અને બીજા વર્ગની ઉદ્ભવ વર્ગ સીમા બરાબર એમની વચ્ચેનું અંતર સૌપ્રથમ આપણે તપાસશું એટલે કે આ પહેલું અને બીજું આ બંને વચ્ચેનું અંતર આપણે જાણવું હોય તો 36 - 35 કરવા પડે 41 - 40 કરવા પડે
46 માઈનસ 45 કરવા પડે તો એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં જવામાં વચ્ચે કેટલું અંતર છે તે આપણને ખબર પડે તો એ આપણને મળ્યું 1 જે અંતર મળ્યું તેનો અડધા કર્યા એટલે આપણને મળ્યા 0.5 આ 0.5 માંથી 0.5 આપણે આપણને જે વર્ગો આપ્યા છે તેની અર્ધ વર્ગ સીમામાંથી બાદ કર્યા ઉર્ધ્વ વર્ગ સીમામાં એડ કર્યા તો આપણને નવો વર્ગ મળ્યો તે જ રીતે બીજા વર્ગની અંદર પણ અર્ધ વર્ગ સીમામાં બાદ કર્યા ઉર્ધ્વ વર્ગ સીમામાં એડ કર્યા તો આપણને નવો વર્ગ મળ્યો તો એ રીતે આપણને આખો એક વર્ગોની આપણને માહિતી મળી ગઈ નવા પ્રકારના વર્ગો આપણા તૈયાર થઈ ગયા તે વર્ગોને આધારે આપણે આવતી વિતરણ કોષ્ટક બનાવ્યું બરાબર જેની અંદર નવા વર્ગો લખ્યા અને પછી જૂના આવતી વિતરણ કોષ્ટકનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લખી દીધી જેની અંદર આપણા નવા બે વિદ્યાર્થીઓની સંખ્યા પણ એડ થઈ ગઈ બરાબર મિત્રો તો આ રીતે અનાચ્છાદિત વર્ગોમાંથી સતત વર્ગોની અંદર ફેરવી શકાય અથવા કોઈ કે નવી માહિતી આપણા વર્ગોમાં સમાઈ શકે તેવું ન હોય તેવી કોઈ માહિતી આવે અને તેને આપણે કોષ્ટકમાં સમાવી હોય તો તે પણ આપણે આ રીતે સમાવી શકીએ છીએ બરાબર થેન્ક યુ